नमस्कार, जय श्री कृष्ण, जय गिरधारी। 56 भोगनी घड़ियों આવી છે ન્યારી। શ્રી કૃષ્ણ જ્યારે લીલાઓ કરતા હતા ત્યારે ગોકુળમાં ઇન્દ્રદેવે પ્રકોપ વરસાવ્યો હતો, ત્યારે 7 દિવસ સુધી પ્રભુએ ગિરિરાજને ટચલી આંગળી પર ધારણ કરી સૌની રક્ષા કરી હતી, એટલે કે સંકટમાંથી સૌને ઉગાર્યા હતા। ત્યાર પછી 7 દિવસના તમામ ભોગ એક સાથે ધરાવાયા અને 56 ભોગ ધરવાની પરંપરા શરૂ થઈ। આજે ફરી જામનગરના આંગણે શ્રી મોટી હવેલીના ઉપક્રમે આવો સંયોગ રચાયો છે, ત્યારે એમ કહી શકાય કે જ્યારે પૂરું વિશ્વ છેલ્લા 2-3 વર્ષમાં કોવિડની મહામારીમાંથી પસાર થયું છે, ત્યારે ઉત્સવો તો ઉજવાતા જ હોય, ઠાકોરજીની સેવા તો થતી જ હોય, પરંતુ ક્યાંક જે ભવ્યતા દિવ્યતા થોડી કચાશ લાગી હોય વૈષ્ણવોના મનમાં, એ દૂર થાય એ માટે એવા આશયથી જાણે આ શુભ સંયોગ રચાયો છે। ત્યારે આપણે જામનગરની મોટી હવેલીના પૂજ્યપાદ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી પાસેથી સમગ્ર આયોજન વિશે જાણીએ અને વૈષ્ણવોને પણ આ અંગે માર્ગદર્શન મળે એ માટે તેઓ શું કહે છે જાણીએ। સર્વેને જણાવતા પરમ આનંદ થાય છે। શ્રી જામનગર મોટી હવેલીમાં વિરાજમાન પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી મહારાજશ્રીના મનોરથ રૂપે 36 વર્ષના મોટા ગાળા બાદ શ્રી મોટી હવેલી દ્વારા 56 ભોગ મહોત્સવનું અલૌકિક આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને પોષ સુદ દસમ રવિવાર તારીખ 1 જાન્યુઆરી 2023ના દિવસે આ અલૌકિક ઉત્સવનો આનંદ વલ્લભકુલ અને સર્વ વૈષ્ણવ મળીને આનંદપૂર્વક ઉજવશે। આજે 56 ભોગનો જે મહત્વ છે, જે ભાઈએ વાત કરી, એ અન્નકૂટ ઉત્સવ 7 દિવસ દ્વારા ઠાકોરજી દ્વારા જ્યારે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો તો ત્યારબાદ જે ભોગ આવ્યા તે અન્નકૂટ ઉત્સવ છે અને 56 ભોગ મહોત્સવ તે અન્નકૂટ ઉત્સવ બાદનો મોટો મહોત્સવ મનાય છે। આ એક પ્રકારનો મહાયજ્ઞ છે કે જેમાં સર્વ પ્રકારના વૈષ્ણવો ભક્તો જોડાઈને શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે મોટો ભોગ અરોગાવે અને એ ભોગ અરોગીને પ્રભુ પ્રસન્ન થાય। પ્રસન્ન થવાનો મતલબ આજે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારી દ્વારા સમસ્ત વિશ્વ પીડિત છે। આ મહાયજ્ઞો શું કાર્ય કરે છે? સર્વ પ્રકારે, કોઈ પણ પ્રકારે, કેવો પણ પીડિત હોય, આપણા પ્રભુ એ ભોગ અરોગીને સમસ્ત વિશ્વની પીડા દૂર થાય। ભગવાને ગીતાજીમાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। સ્પષ્ટ છે, જ્યારે અત્યંત પાપકર્મ વધે ત્યારે ભગવાન સ્વયં પધારે છે અને જ્યારે આવી મહામારીઓને આવી સ્થિતિઓ ઊભી થાય ત્યારે ભગવાન વિશેષ ભોગ અરોગીને એવી અમી દ્રષ્ટિ, એવી કૃપા દ્રષ્ટિ કરે કે વૈષ્ણવ ઇતર માનવ માત્ર જે દુઃખી હોય એ બધાના દુઃખો દૂર થાય। આ એક વ્યાપક વિચાર 56 ભોગનો છે। પુષ્ટિ સંપ્રદાયની દ્રષ્ટિએ જ્યારે પ્રભુને આવો ભોગ અરોગાવ તો વૈષ્ણવજનો ઉપર પ્રભુની એવી કૃપા દ્રષ્ટિ થાય કે તેની સર્વ વ્યાધિઓ દૂર થઈને પુષ્ટિ સંપ્રદાયનો મુખ્ય ધ્યેય ભગવાનમાં વૈષ્ણવોનો નિસ્વાર્થ પ્રેમ જાગો અને એ જેને પ્રાપ્ત થઈ જાય છે તો ભગવાન સ્પષ્ટ કહે છે એનાથી મોટી સિદ્ધિ વૈષ્ણવ માટે અન્ય હોતી નથી। આજે 36 વર્ષના ગાળા બાદ આ મહોત્સવ જામનગર ખાતે યોજાઈ રહ્યો છે તો મારા પૂજ્ય પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજશ્રી તરફથી હું સમસ્ત વૈષ્ણવ સમાજને કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને માસ્ક આદિના જે નિયમો છે તેને પાલન કરતા
कोई पण प्रकारनी जल्दी कर्या विना आनंदपूर्वक चार पांच कलाक श्री ठाकुर जी ना दर्शन थशे, कोई प्रकारनी अव्यवस्था न थाय ते रीते आनंदपूर्वक प्रभुना दर्शन नो लाभ लेवा माटे पूज्य श्री महाराज जी तरफ थी हूँ हार्दिक आमंत्रण आपू छू। बधा खूब आनंद थी जोड़ाओ अने शांतिपूर्वक आखा उत्सव नो लाभ लियो। साथे साथे पहली तारीखे सांजे 6 वागे छप्पन भोग महोत्सव ना दर्शन थशे। सवारे 10 वागे लेवा पटेल समाज रणजीत नगर पासे थी श्री ठाकुर जी नी शोभायात्रा नु आयोजन छे, तो ते शोभायात्रा मा तथा सांजे दर्शन मा आवी रीते बहोळी रीते आखा समाज ने जोड़ावानु छे। आ आयोजन माटे 6 महीना पहला जामनगर वैष्णव समाज अने छप्पन भोग महोत्सव समिति नो निर्माण करवामां आव्यो, जेमां छप्पन भोग महोत्सव समितिना प्रमुख तरीके अमे परम भगवदी वैष्णव श्री जीतुभाई लाल ने अमे नक्की कर्या अने एमना प्रमुख निजा हेठळ पूज्य श्री महाराज श्री नी आज्ञा थी आखो आयोजन गोठवाई रह्यो छे। तेमज वैष्णव समाजना प्रमुख अमारे वज्जुभाई पाबारी तथा परम आनंदनो विषय ए छे के आ यज्ञनो ज्यारे आ महान आयोजननो ज्यारे अमे संकल्प कर्यो त्यारे सौ प्रथम 2 परिवारों के जेमणे कई ज विचार न करीने बस एक दृढ़ विचार कर्यो कि जे श्री मदन मोहन प्रभु समस्त सौराष्ट्रीय सृष्टि ऊपर अमी दृष्टि वरसावीने वल्लभ कुल द्वारा अनेक वैष्णवोनो आत्मकल्याण लौकिक व्याधिनो निवारण अने उपदेश द्वारा इमनी मनोगति दृढ़ अने मजबूत बने ते माटे आटला वर्षोनो पेढ़ीओनो प्रयत्न जे थई रह्यो छे तेने ध्यान में राखीने अमारा मर्यादी वैष्णव श्री कूरजी भाई मुंगरा के जेमणे आ संकल्प कर्यो के प्रभुने मारे विशेष रूप में प्रभुने अरुगावू छे, तेमज परम भगवदी अंसुया बहन मारफतिया परिवार मा परम भगवदी दिनेश भाई मारफतिया रणजीत भाई मारफतिया आ परिवारे मुख्य मनोरथी तरीके नो संकल्प करीने पूज्य श्री महाराज श्री ना चरणों मा मुख्य मनोरथी तरीके विनंती करी। तेमज खोड़ीदास भाई धामेचा परिवार मा खास प्रदीप भाई अने खोड़ीदास भाई ना धर्मपत्नी रीता बहन ए परिवार द्वारा पण मुख्य मनोरथी संकल्प थयो। तेमज अन्य सहयोग मा मनोरथी मा अमारा गोपाल भाई योगी परिवार नारायणदास जी चांडक परिवार किरण बहन पटेल तथा दीपेश भाई पटेल परिवार अने आनंद भाई रायचूरा परिवार आवी रीते आ परिवार सहयोग में जोड़ाया। तेमज नाना नाना वैष्णव समाजे मळीने घणी बधो खूब बहोळी रीते आ समस्त यज्ञ में पोतानो सहयोग आप्यो छे। साथे साथे जे संभाग में आपणे आ आयोजन करी रह्या छे ते संभाग में अमारो मोटो बहोळो पटेल वैष्णव समाज रहे छे के जेमना स्त्री वैष्णव वर्ग पुरुष वैष्णव वर्ग रात दिवस अहीं आ आयोजन में खंत साथे जोड़ायेला छे अने नाना मां नानी वस्तु थी लईने मोटा मोटी वस्तु सुधी आयोजन ने सुंदर बनावा माटे प्रयत्न करी रह्या छे। साथे साथे वैष्णवों ने आमंत्रित वैष्णवों ने प्रसाद तेमज बहारगामना वैष्णवों ने प्रसाद नु आयोजन पण जामनगर वैष्णव मंडाळ अने एमनी संपूर्ण समिति अमारे विठ्ठल भाई सांगाणी तथा अमारा रसिक भाई मरजादी एमना द्वारा आखू एवं बहोळु आयोजन व्यापक आयोजन थवा जई रह्यो छे। नाना मोटा घणा कार्यकरो घणुं कार्य करी रह्या छे के जेमना कार्यने आखी समिति अने गुरुस्थानेथी अमे खूब हृदयथी बिरदावी रह्या छीए। अमे समस्त वैष्णव समाजने आ कार्यमां जोड़ावा माटे
पुनः हार्दिक आमंत्रण आपशू। शांतिपूर्वक बधा जोड़ाओ, एक दिवस नो उत्सव छे, सर्व अन्य कार्यों गौण करीने प्रभु कार्य ने मुख्यता आपी बधा वैष्णव खूब खूब आवे। तारीख 25 थी मनोरथों पण श्री हवेली में श्री मोटी हवेली में प्रारंभ थयो छे अने एमा पण वैष्णव दर्शन नो लाभ लिए पुनः आमंत्रण आपी हूँ मारी बात ने पूर्ण करूँ छू। सर्वे ने खूब खूब आवकार छे, आमंत्रण छे, धन्यवाद। तो आ हता श्री मोटी हवेली जामनगरना श्री वल्लभरायजी महोदय, तेमणे सर्वे वैष्णवोने छप्पन भोगनो दर्शननो अमूल्य लाभ लेवा सौने आमंत्रण पाठव्यु अने सौने शुभाशीष पाठव्या।